પ્રેમ એટલે કે તમારું એ સિચ્યુએશનમાં હોવું, એનો અનુભવ લેવો, એ આખો જે સમયગાળો હોય છે એ જ પ્રેમ છે મને એવું લાગે છે. સમજણ જરૂરી છે પણ પહેલા કોઈ દિવસ આવતી જ નથી. એ બધું પ્રેમ થઈ જાય, લગ્ન થઈ જાય પછી આવે છે. ઓલવેઝ ટકા તો બંનેના સરખા જ હોવા જોઈએ, ઇક્વાલિટીનો જમાનો છે. પ્રેમ માંગે ઘણું બધું માંગે છે, એક લાઈનમાં તો સમાવા એવું છે જ નહીં કોઈ દિવસ. પણ પ્રેમ માંગે છે અટેન્શન. બરેલી કે બરફી વાળો લવ મેરેજ જેને પાછળથી અરેન્જ કરી શકીએ આપણે. એવું તો 21st સેન્ચુરીમાં પોસિબલ જ નથી. કોલેજ લવ અને મેરેજ પછીનો લવ પણ જે મેં અનુભવ્યો નથી. બ્રેકઅપ્સ આર બ્યુટીફુલ, જે તમને આગળ વધવામાં મદદ કરે છે. ટૂંક દિવસ હોય જ નહીં. ~99% પુરુષો મનાવવા માટે અને 1% સ્ત્રીઓ માની જવા માટે. પણ એ મનાવવાની જે મેથડ હોય, મનાવવાની જે પરિસ્થિતિ હોય, અને સ્ત્રી જે ગુસ્સે થઈ હોય અને માનતી ના હોય ને, એ બહુ જ સરસ સિચ્યુએશન હોય. ઓલ્ડ સ્કૂલ લવ. બહુ બધી છે, તું આવી રીતે મારી જોડે વાત ના કરીશ જોરદાર, તને પછી તને પ્રેમ થઈ જશે. દેખ ઘણા બધા રીઝન છે, આજકાલ તો મોબાઈલ સૌથી મોટું રીઝન છે. ના ના, એ તો તમે સામેવાળાની જે પણ ક્વોલિટી હોય અને તમારી જે ક્વોલિટી હોય અને એકબીજાની જે માઇનસ પણ પ્લસ પણ સાથે તમે એકબીજાના ક્વોલિટીને અપનાવી લો, એ જ પરફેક્ટ ક્વોલિટી છે. એ તો દર 6 મહિને બદલાય છે. અત્યારે હમણાં જ મેં રવિના ટંડનનું ઇન્સ્ટાગ્રામ જોયું તો મને મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા. ડાયલોગ તો મારા જ હોય છે, કોઈ દિવસ પિક્ચરના નથી હોતા. ઝઘડો થયા પછી પણ તમે શાંત રહી શકો, એ ડેટ વેલેન્ટાઇનની પરફેક્ટ ડેટ હોય એવું મને લાગે છે. બહુ જ બધું. પણ એક તબક્કા પછી એવું લાગે કે ગિફ્ટ આપીને ચીજ વસ્તુઓ ભેગી કરવી એના કરતા યાદો ભેગી કરવી વધારે સારી હોય છે. અગલી યસ, બહુ મજા આવે પણ પછી મજા પૂરી થાય પેલા મળી જવું જોઈએ. ફેમિલીમાં નજીક નજીકમાં બેડરૂમ હોય ને, એક ઘરમાં 4-5 લોકો રહેતા હોય ને, એ હા દે આપણે માંગીએ પહેલા જ ઘણી વાર તો મળી જતું હોય છે. આમ તો ઘણા બધા છે પણ અત્યારે તો પ્રેમ એટલે કે ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો અને બહુ બધું છે. મને તો પેલો પહેલા વરસાદનો છાંટો મને વાગ્યો પણ ગમે છે, પ્રેમનું કહેવાય કે નહીં એ પણ નથી ખબર. પણ ઘણા બધા છે, લાઈક ટૂ મેની. પણ બધા 70s 80s વાળા, નવામાં હજી સુધી એકે મને એવું ટચ થતું નથી. ફર્સ્ટ કિસ જેટલી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ટકે છે એટલો લાંબો ટકે તો બહુ છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હતો પછી મેં મમ્મીને જેને કહી દીધું હતું અને મમ્મીએ પછી રિક્ષામાંથી છોકરીનું નામ કહીને એને ચોકલેટ આપી હતી, એ મું દેખાઈ હતી ઉપરથી. અમારું ઘર 3rd માળ હતું. જ્યારે મોબાઈલના આઉટગોઈંગના 5-6 રૂપિયા હતા ને ત્યારે મેં કંઈક 40-50 મિનિટ ફોન ચલાવેલો અને મને એ પણ ખબર હતી કે બિલ પપ્પાના હાથમાં જ આવવાનું છે.
લવ મેસેજ શુડ બી દેટ યુ નીડ ટુ ગીવ ટાઈમ, એકબીજાને સમય આપવો પડે, સમજવા માટે પણ સમય આપવો પડે, અને એવું લાગે છે કે ક્વોલિટીઝ મેચ કરવાની જરૂર નથી. જેને તમે ક્વોલિટી ન ગણતા હો, માઇનસ પોઈન્ટ ગણતા હો, એને સુધારવા કરતાં એની આજુબાજુની સિચ્યુએશનમાં કઈ રીતે તમારે રહેવું અને તમારા કારણે સામેવાળું ચેન્જ થાય, તમારા યુ નો એટીટ્યુડના કારણે, તમારી આદતોના કારણે, એવો કંઈક પ્રયત્ન કરવો જોઈએ, રાધર દેન ડિરેક્ટલી એકબીજાને ટોકમ ટોક કરો એના કરતાં.